છોકરાઓ આજે રીત નંબર 8 પર આપણે ધ્યાન દોરીશું. હવે સમજૂતી માટે લખી દેવાનું તમારે કે ભાઈ રીતનું નામ શું, આ કઈ રીતના દાખલા કહેવાય. ભાઈ કમિશન બાદ પછી વધતા નફા પર કમિશન, શું શબ્દ લખો? કમિશન બાદ પછી વધતા નફા પર કમિશન. તો સૂત્ર યાદ રાખી લો, અમે શોર્ટમાં કમિશનનું સૂત્ર છે કુલ નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 વત્તા કમિશનનો દર. બરાબર, આ સૂત્ર જરા લખી દેવાનું, બે વખત તૈયાર કરી લેવાનું. બરાબર છે. હવે આપણે ઉદાહરણ બે કાઢો, પેજ નંબર 15. હવે ઉદાહરણ બે પેજ નંબર 15 પર રકમ વાંચું છું. હંસા, હિતેશ અને વિજય 3 ભાગીદાર છે. મૂડીનું પ્રમાણ 3:2:1 છે. હિતેશને કમિશન આપ્યા બાદ વધતા નફા, અન્ડરલાઈન કરો, ક શબ્દ ભાઈ, કમિશન આપ્યા બાદ વધતા નફા, એવું કમિશન બાદ પછી નફાના 10% કમિશન આપવાનું છે. જો પેઢીનો નફો 1,65,000 હોય તો હિતેશને કેટલી રકમ મળશે? તો ચાલો પહેલા તો હિતેશને રકમ કેટલી મળશે એ શોધતા પહેલા કમિશન શોધવું પડે. પહેલું એક તો કમિશનનું સૂત્ર, ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 વત્તા કમિશનનો દર. તો નફો રકમમાં આપેલો છે, પેઢીનો નફો 1,65,000, કમિશનનો દર પણ રકમમાં છે 10%, એટલે 10/100 વત્તા કમિશનનો દર. તો આ બેનો ગુણાકાર કરીએ એટલે 16,50,000 આવ્યા. છેદમાં 110, આ બેનો સરવાળો, તો ભાગાકાર કરશો એટલે કમિશન આવશે 15,000. પેલો જવાબ પૂરો, અડધો દાખલો તમારો પૂરો થઈ ગયો. હવે છોકરાઓ, કમિશન આપવાથી સીધી વાત છે કે મને નફો થયો હોય અને એમાંથી હું કમિશન આપું એટલે મારો નફો વધે કે ઘટે, એ સીધી વાત છે. કે નફો થાય એમાંથી મારા એજન્ટને, દલાલને કમિશન આપું, ભાગીદારને કમિશન આપું, તો આપણા માટે નફો ઘટી જવાનો. તો જુઓ, કુલ નફો 1,65,000, એમાંથી કમિશન 15,000 હું બાદ કરીશ તો 1,50,000 આવ્યું. એને કહેવાય વેચણી પાત્ર નફો. પેલો નફો કયો બોલવાનો? આપણે કુલ, અને હવે કમિશન બાદ કરી નાખીએ પછી કયો નફો બોલાય? વેચણી પાત્ર. અને જુઓ બીજી રીતે બોલીએ ને, કમિશન બાદ પછીનો નફો થયું, કમિશન બાદ પછી નફો. હવે એના 10% કરો, જુઓ 1,50,000 × 10% બેસી ગયો જવાબ 15,000. આમ તમે કરતે 10% તો ન આવતે, આ રીતે તમારો હિસાબ બેસી ગયો. હવે છોકરાઓ, આ વેચણી પાત્ર ગુજરાતી શબ્દ છે ને ભાઈ, વેચણી પાત્ર એટલે વેચવાનું. કોને વેચવાનું? તો નફો કોનો? તો કે ભાગીદારનો. હવે વિચારો, ભાગીદાર કેટલા છે? કે 3, હંસા, હિતેશ અને વિજય. હવે નફો કયા પ્રમાણે જાય? તો નનુના પ્રમાણમાં. હવે રકમમાં એ તો પૂછવે, મૂડીનું પ્રમાણ આપ્યું છે. હંમેશા યાદ રાખો, નફાને મૂડી સાથે નિસ્બત નથી, એટલે નફાનું પ્રમાણ નથી આપ્યું, એટલે આપણે આ 3 જણને સરખા હિસ્સે વેચીશું. એટલે હંસાબેનને 50,000, પેલા એના ભાઈ હિતેશને પણ 50,000 અને વિજયભાઈને પણ 50,000, દરેકને 50,000 નફો મળશે. આપણે વિશેષ પ્રશ્ન એવો પૂછ્યો છે, હિતેશને કુલ એટલે કમિશન સાથે કેટલી રકમ મળશે? તો હિતેશને મળતી રકમ બરાબર, તો એને નફો 50,000, વત્તા એને એક્સ્ટ્રા કામ કર્યું એનું કમિશન એને 15,000, તો કુલ કેટલા મળશે? 65,000. 3 માર્કનો દાખલો પૂછાય. હવે સ્વાધ્યાયનો પણ હું ગણાવીશ, એ પણ વિડીયો જોજો, પછી દાખલો જાતે ગણજો. ઓકે.